ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં મિત્રો, આજે આપણે બે અંકોની સંખ્યાનો એક અંકની સંખ્યા વડે ગુણાકારના દાખલાની સમજ મેળવવાના છે. વડી વાળા ગુણાકાર આજે આપણે જોવાના છે. તો જુઓ, બે અંકોની સંખ્યાનો એક અંકની સંખ્યા વડે ગુણાકારની સમજ ઉદાહરણ દ્વારા. વડી વાળા કેવા ગુણાકાર જોવાના છે? વડી વાળા. તો બે અંકોની સંખ્યાનો એક અંકની સંખ્યા વડે ગુણાકારની સમજ આપણે બે એટલે કે ગુણાકારના દાખલાની સમજ મેળવવાના છે. કેવા ગુણાકાર જોવાના છે? વડી વાળા. આગળ આપણે વડી વગરના ગુણાકારના દાખલા જોયા હતા, બરાબર? તો આજે આપણે વડી વાળા ગુણાકારના દાખલા જોવાના છે. તો જુઓ ઉદાહરણ એક, 38 × 2. ફરી એકવાર રકમ વાંચો, 38 × 2. તો અહીં બે અંકની સંખ્યાનો એક અંકની સંખ્યા વડે ગુણાકાર કરવાનો છે. તો જુઓ અહીં રકમ બોક્સમાં આપેલી છે. આપણે અહીંયા બે અંકની સંખ્યાનો એક અંકની સંખ્યા વડે ગુણાકાર કરવાનો છે, બરાબર? એકમના સ્થાનમાં જુઓ, કયો અંક છે? 8. કેટલા પેલા છે અહીંયા? એકમના સ્થાનમાં નીચે જુઓ, 2, બરાબર? તો આપણે એકમના સ્થાનનો ગુણાકાર કરીશું. તો જુઓ, 8 ને આપણે 2 વડે ગુણવાના છે. તો 8 નો ગળ્યો આપણે ક્યાં સુધી જોવો પડે? 2 સુધી જોવો પડે. ચલો બોલો, જોઈએ 8 નો ગળ્યો 2 સુધી. 8 × 1 = 8, 8 × 2 = 16. તો 8 × 2 કેટલા થાય? 16. તો 8 × 2 = 16, બરાબર? અહીંયા કેટલા આવ્યા જવાબમાં? એકમના સ્થાનમાં 16. તો અહીંયા આપણે 16 લખશું? અહીંયા આપણે 16 લખવાના નથી. અહીંયા આપણે આ 16 ને જે 1 છે, બરાબર, આ 1 શું જશે? વધી જશે. કોના સ્થાનમાં વધી જશે? દશકના સ્થાનમાં વધી જશે. તો 8 × 16 = 16 વડી ફરી 1. કોના સ્થાનમાં વડી આવી? એકમની વડી દશકના સ્થાનમાં વડી આવી, બરાબર? એકમની વડી કોના સ્થાનમાં જાય? દશકના સ્થાનમાં. આ તો એકમની વડી દશકના સ્થાનમાં ઉમેરાય, બરાબર? તો અહીંયા આપણે એકમની વડી દશકના સ્થાનમાં મૂકી દીધી, બરાબર? હવે જુઓ, આપણા એકમના સ્થાનનો જવાબ કેટલો આવ્યો? 6, બરાબર ને? કેમ કે અહીંયા 8 × 16, પણ આ 1 શું ગઈ? આ 1 શું છે? આ 1 વડી દશકના સ્થાનમાં ઉમેરાય, બરાબર? હવે જુઓ, કોના સ્થાન જોવાનું? હવે દશકના સ્થાનમાં જુઓ, અહીંયા 3 છે. આ 3 ને આપણે આ એકમના સ્થાનમાં જે આ 2 છે એની વડે ગુણવાના છે. ક્રોસ ગુણાકાર કરવાનો ને. ચાલો, તો 3 × 2 કેટલા થાય? 3 નો ગુણ્યો 2 સુધી બોલો. 3 × 1 = 3, 3 × 2 = 6. તો 3 × 2 = 6, બરાબર? 3 × 2 = 6. અને આ જે 1 છે એ વડી છે, એ વડીને શું કરવાની? ઉમેરવાની. પહેલા ગુણાકાર કરવાનો, પછી વડી ઉમેરવાની છે, એટલે કે સરવાળો કરવાનો. તો 3 × 2 = 6, 6 માં 1 ઉમેરો આ વડી, તો કેટલા થશે? 7. તો દશકના સ્થાનમાં જવાબ આવશે 7. કેટલો આવશે જવાબ દશકના સ્થાનમાં? 7, બરાબર? કેમ કે 3 × 2 = 6 અને આ વડી ઉમેરી, એટલે કેટલા થશે? 6 ને 1 = 7. તો દશકના સ્થાનનો જવાબ આવશે 7, બરાબર? પહેલા ગુણાકાર કરવાનો, પછી વડી ઉમેરવાની. સમજ પડી? તો અહીંયા કેટલો જવાબ આવ્યો? 76. કેટલો જવાબ આવ્યો? 76. સારી રીતે જુઓ, આ આપણે બોક્સમાં ગણ્યું, હવે સારી રીતે જોઈએ. 38 × 2, બરાબર? આ જ રકમને આપણે હવે સારી રીતે ગણવાના છે, બરાબર? તો જુઓ, રકમ 38 × 2, દાખલો કયા સ્થાનેથી ગણશું? આપણે એકમથી, બરાબર? ચલો, 8 × 2 કેટલા થાય? 16. 16 નો 6 ગણો, વડી ફરી 1. કોના સ્થાનમાં જશે? દશકના સ્થાનમાં જશે, બરાબર? એટલે કે એકમની વડી આ દશકના સ્થાનમાં જશે. કોના સ્થાનમાં? દશકના સ્થાનમાં જશે. એટલે કે 8 × 2 = 16, 16 નો 6 ગણો, વડી ફરી 1. એકમની વડી દશકના સ્થાનમાં જશે, બરાબર? હવે જુઓ, દશકના સ્થાનનો ગુણાકાર કરીએ. 3 × 2 = 6, 3 × 2 = 6, 6 માં 1 વડી ઉમેરો, 6 માં 1 ઉમેરીએ તો 7, એટલે કે 3 × 2 = 6, 6 માં આપણે આ 1 વડી ઉમેરીએ એટલે 7. તો અહીંયા આપણે જવાબમાં લખશું 7, બરાબર? અહીંયા કેટલા લખશું? 7. કેટલો આવ્યો જવાબ? 76. કેટલો આવ્યો જવાબ? 76. તો અહીંયા આપણે લખશું ગુણાકાર બરાબર
ગુણાકાર બરાબર 76 એટલે કે જવાબ આવ્યો 76 કેટલો આવ્યો જવાબ 76 તો મિત્રો આ રીતે બધી વાળા દાખલા ગણવાના છે બરાબર તો જુઓ બીજા દાખલાની રકમ 24 × 5 ફરી ફરી એકવાર રકમ છે 24 × 5 બરાબર આ રીતે રકમ લખવાની છે ચાલો કરીએ ગુણાકાર 4 5 કેટલા થાય 4 ને 5 વડે ગુણવાના છે તો 4 5 કેટલા થાય 4 નો ગણ્યો 5 સુધી બોલો 4 1 4 4 2 8 4 તારી 12 ચોકે ચોકે 16 4 5 કેટલા થાય 4 5 20 તો અહીંયા લખશો 20 શૂન વડી કોના ઉપર જશે દશકના સ્થાનમાં તો અહીંયા લેની ઉપર આપણે વડી લખશું 2 કે 4 5 20 20 શૂન વડી પડી 2 બરાબર હવે 2 5 2 ને 5 વડે ગુણવાના છે હવે 2 ને 5 વડે ગુણવાના છે 2 5 કેટલા થાય 2 નો ગુણ્યો 5 સુધી જુઓ 2 1 2 2 2 વાર 4 2 તારી 6 2 4 8 2 5 10 તો 2 5 વાર કેટલા થાય 10 તો 2 5 વાર 10 અને એમાં આપણે આ વડી ઉમેરવાની છે તો 2 5 વાર 10 માં 2 5 વાર 10 તો 10 માં આપણે આ વડી ઉમેરશું તો અહીંયા વડી કેટલી છે 2 તો 10 માં 2 ઉમેરે તો કેટલા થાય 10 માં 2 ઉમેરીએ તો 12 તો અહીંયા આપણે લખશું 12 બરાબર કેટલો જવાબ આવ્યો 120 તો ગુણાકાર બરાબર 120 કેટલો આવ્યો ગુણાકાર 120 આગળ જુઓ ત્રીજા દાખલાની રકમ 36 × 2 ફરી એકવાર રકમ છે 36 × 2 બે રકમ છે 36 × 2 36 × 2 બરાબર 36 × 2 ચલો 6 2 વાર કેટલા થાય 6 2 કેટલા 12 તો 12 નો બગડો વડી પરી 1 3 2 3 2 6 6 માં 1 આ વડી ઉમેરે તો કેટલા થશે 7 3 2 6 આ વડી ઉમેરશું 1 એટલે થશે 6 ને 1 7 તો અહીંયા લખશું આપણે 7 એટલો જવાબ આવ્યો 72 તો અહીંયા લખશું આપણે ગુણાકાર બરાબર 72 કેટલો જવાબ આવ્યો 72 બરાબર તો જુઓ ચોથા દાખલાની રકમ 25 × 3 ફરી એકવાર રકમ વાંચું છું 25 × 3 આપણે રકમ લખશું 25 × 3 બરાબર ચાલો 25 × 3 બરાબર દાખલો ગણીએ 5 તારી કેટલા થાય 5 તારી 15 15 નો 5 વડી પરી 1 2 તારી 6 6 માં 1 ઉમેરો વડી કેટલા થશે 7 2 તારી 6 અને આપણે આ વડી ઉમેરશું એટલે કેટલા થશે 6 ને 1 7 તો અહીંયા લખશું 7 કેટલો આવ્યો જવાબ 75 તો અહીંયા આપણે લખશું ગુણાકાર બરાબર 75 આપણો જવાબ આવી ગયો આગળ જુઓ પાંચમા દાખલાની રકમ 93 × 8 ફરી એકવાર રકમ વાંચીએ 93 × 8 તો આપણે રકમ લખશું 93 × 8 બરાબર ચાલો દાખલો ગણીએ 3 અથામ 3 નો ગણ્યો 8 સુધી બોલો ઘડિયા આવે છે ને ચલો બોલો જોઈએ તમારી જાતે 3 અથામ 24 24 નો 4 વડી 2 બરાબર ને દશકના સ્થાનમાં જશે ને એકમની વડી કોના સ્થાનમાં જશે દશકના સ્થાન 9 અથામ 9 નો ગણ્યો બોલો 8 સુધી 9 અથામ 72 72 માં 2 ઉમેરો કેટલા થાય 74 તો અહીંયા આપણે લખશું 74 બરાબર કેટલો જવાબ આવ્યો આ 744 તો અહીંયા આપણે જવાબમાં લખશું ગુણાકાર બરાબર 744 કેટલો આવ્યો જવાબ આપણો 744 તો મિત્રો આ રીતે આપણે દાખલા ગણવાના છે ગુણાકારના દાખલા આ રીતે ગણવાના છે કોનો ઉપયોગ કરવાનો છે દાખલા ગણવા માટે ઘડિયાનો ઉપયોગ કરવાનો છે સમજ પડી તો મિત્રો આપણે કાલે ફરી મળીશું ત્યાં સુધી આવજો